જટાભાઈ તમે ગમે ન્યા જાઓ, ચાર્ટર પ્લેન માં બેહો, કોઈ પણ જહાજ માં બેહો, પણ ગામડાના પાદરમાં વૈશમાં ટાંગો નાખીને સાયકલ હાકી હોય આવી મજા તમને દુનિયામાં ક્યાંય આવે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. એ તો જેને લીધી હોય એને ખબર હોય, એ પોતાનો આનંદ. એ જે જગતના ચોકમાં આવ, આત્મનિર્ભરની વાતો તો સરકાર હવે કરે છે સાહેબ. ગામડાના દરેક બાળક આત્મનિર્ભર હતા, એની રીતે આંબલી પીપળી ફ્રૂટ ને લઈ લેતા, કોઈની જરૂર ન પડતી. આંબલા આંબલીના કાચરા ને એની ચટણીઓ ને એ તો જેને ખાધી હોય ને ખબર હોય. આંબલી 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 ને ઝાડે છે, તમે 6 મહિના હોવો ને તોય ખટાશ પકડી જાવ, આવો ગુણધર્મ જેનો. હા, આંબલી નો કાતરો છે ને એ હો હો ફૂટ સેટી હરણાયું બંધ કરાવી દે, એમાં કેટલી તાકાત હશે. હો ફૂટ સેટો હરણાયું હરણાય વગાડતો હોય ને તમારે આંબલી નો કાતરો દેખાડો એટલે ટે બસ એક જ જાય. શું કામ? જેના પાહવાન ટૂંકા હોય ને એના ફળ બહુ નાના હોય, વાંકા હોય અને ખાટા જ હોય. પરિવારમાં પણ જે પાહવાન જેવા વિશાળતા વાળા હોય, જાતું કરવાની ભાવના વાળા માણસો હોય સાહેબ, આ જાતું કરવું સરવાળે વિજય એનો જ થાય. જોઈ લેવું ને એટલે મહાભારત થાય, અને જાતું કરો ને એટલે રામાયણ જેવું દર્શન થાય. હું જોઈ લઈશ. માતાજી હારો દી દે ને તો કોકનું ધ્યાન રખાય, કોકને ધ્યાનમાં ન રખાય. આપણે જો મળ્યું હોય ને તો ધ્યાન રખાય કોકનું, એ મારા બાપ મને દીધું. આંબલી એના 5-6 ટૂંકા હોય, એના પાહવાન ટૂંકા, એના ફળ નાના વાંકા અને ખાટા જ હોય. કેળના પાન બહુ મોટા હોય સાહેબ, એના ફળ છે ને એ મીઠા અને મોટા જ હોય. કારણ કે જેના પાહવાન મોટા હોય ને, જેની મતિ મોટી હોય ને, જેની બુદ્ધિ મોટી હોય ને, જેના વિચાર મોટા હોય ને, એના પરિણામ સારા જ આવે. હા, અને સંસ્કાર મા બાપના જ આવે, પાડોના ન આવે. જો પાડો ના આવતા હોય તો શંકર ભગવાન ભેગા ભૂતડા આખી જિંદગી રહ્યા, એક છોકરા ગણેશ જેવા થયા નહીં, ભૂતના પેટના ભૂત જ થાય. એનો બાપ ભૂત છે, તમે બીજી શું અપેક્ષા રાખો, એ તો એ જ થાય ને. એક જણો રાજકોટમાં 1.5 વાગે સાયકલ લઈને જતો હતો ને, એમાં એક બંગલે એક જણો ઉભો બીડી પીતો હતો, સાયકલ ઉભી રાખીને કહે, હે ભાઈ આ બંગલામાં ભૂત થાય સાચી વાત? ઓલો બીડીને શર્ટ લઈને કહે, મને ખબર નહીં, હું તો 150 વર્ષ પહેલા ગુજરી ગયો ને. પાસાભાઈ પછી સાયકલ ઉપડી છે, માતાજી ભૂગ્યો, હોન્ડાની સાઈડું કાપતી જાયો. આ 2 વખત તો ફ્રાયવીલ સેટકું પણ મૂકી નહીં એની. તમારે બહુ ઝડપથી તમારે સાયકલ આપવી ને એટલે તમારે સીટને મૂકી દેવી પડે. એ તો જેને ઈ જેને ઈ સાયકલું હાકી હોય ને એ તો ગામડાના છોકરાને પૂછો. સંસ્કાર ને આવતા પેટીયું લાગે, સંસ્કાર ને જાતા પેટીયું લાગે. આ બાપ દીકરો બેઠા બેઠા ટીવી જોતા હતા, એમાં એનો બાપ હોય ને મોટા દીકરાને કે, એ કે પાણી ની કરશીઓ ભરી લે. હા, કે પાણી ની કરશીઓ ભરી લે, તો હું નહીં ભરું. ઘણા ના પાડો, આમ હું નહીં કરું. તો એને બાપને એમ થયું કે 6 મહિના નહોતો અહીં ખંભે બિહારીને મેળામાં લઈ ગયો હતો, તેથી મેં જો એટલી ઝટકી મારી દીધી હોત ને તો નડત નહીં આજા. હું નહીં ભરું. એમાં નાના છોકરા અમે જોયું ને તો નાનો છોકરો કે, બાપુજી મોટો ભાઈ તો એવો છે, એ તો કીધા રાખે, એના હમુ તમે જોતા નહીં, તમે ઊભા થઈને પીતા આવો અને મારા હાટું ભરતા આવજો. હવે આમાં તમે હું કાઢ લ્યો? જે તમને પાણીનો કળશિયો છે એ ટાણે ન ભરી દે, એમાં તમે કાઢી હું લ્યો. અને અટાણના છોકરા છે ને એને કરવું છે એ કરીને રહ્યો, આ ગમે એમ, એને તમે તમે પૂગો નહીં. આપણા સીમ શાળામાં માસ્તર ભણાવતો હતો પાછા ભાઈ, માસ્તર ભણાવતા ભણાવતા કે, આપણા પૂર્વજો વાંદરા હતા, માલધારી નો છોકરો ઉભો થઈને કે, તમારા હોય તો ભલે, અમારા તો નહોતા જ, તમારા હોય તો ભલે. માસ્તર કે, ગાયનું દૂધ બગડે નહીં, એના માટે શું કરવું? એક છોકરો ઉભો થઈને કે, ગાયમાં જ રહેવા દેવું, બહાર કાઢો જ બગડે ને. તમે એના જવાબને ખોટો ન કહી શકો, એ બરોબર છે, ન બગડે એના માટે. એક છોકરાને માસ્તરે પ્રશ્ન કર્યો કે, હું તારા બાપાને 2 લાખ રૂપિયા 2% વ્યાજે દઉં વરસદી, પછી તારા બાપા કેટલા પાછા આપે? છોકરો ઉભો થઈને કે, 1 ન આપે.
એટલે માસ્તર કે તને ગણિત ની ખબર નથી. છોકરો કે મને ગણિત ની ખબર છે, તમને મારા બાપ ની ખબર નથી. એ ગણિત ના નિયમ પ્રમાણે મળે મારા બાપ ને દીધા એને પૂછો. એક જણો મને કહે કે મેં એક મારા ભાઈબંધ 5 લાખ રૂપિયા દીધા, હવે દેતો નથી. મેં કીધું તારે લઈ લેવા છે ને કે ઓળખાતો નથી. મેં કીધું કેમ ઓળખાતો નથી, કે એને પ્લાસ્ટિક સર્જરી કરવા હાટું લીધા હતા. હવે ક્યુ રૂપ લઈને રખડે એ તો કઈ ખબર ન હોય એને. બાપ દીકરો બેઠા હતા ને એમાં દીકરા એના બાપાને કીધું કે બાપા ટીવી ચાલુ કરવું, અને બાપો કે નહીં ટીવી નથી જોવું. જો અત્યારની પ્રજા કેવી. માલધારીના છોકરાને પૂછ્યું કે એટલે લેસન કેમ નતું કર્યું, હે કે લેસન કેમ નતું કર્યું, તો કે નાયો નતો. કે હું કામ નાયો નતો, તો કે લાઈટ નતી. એક લાઈટ નતી, લેસન તારે નતું કરવું, તો તારે કે દીવો કરીને લેસન કરાય ને. કી તો તમને મેં પેલા કીધું કે નાયો નતો, મંદિરે કેમ જવું. હરી ફરીને તમને એ ગમે ન્યા લઈ આવે. એટલે બાપ દીકરો બેઠા હતા ને ટીવી બે જોતા હતા, ટીવી સામે હતું, એટલે છોકરાએ કીધું બાપા ટીવી ચાલુ કરો, અને બાપો કે ટીવી નથી ચાલુ કરવું. એટલે એને છોકરાએ કીધું કે તમારી યાર વાતું કરો. એ કે હું વાતું કરી બાકી ટીવી નથી જોવું. એટલે એ છોકરાએ એને બાપાને કીધું કે બાપા આપણા ઘરમાં તમે, મારા મમ્મી, હું, બેન અને મીંદડી, આ 5 જણા કઈ વધઘટ થાય. એને બાપાએ કીધું કે આપણે કૂતરો લઈ આવીશું ને, એટલે 6 થઈ જાવ. તો એટલે છોકરો કે તમે કૂતરાને લઈ આવશો તો કૂતરો મીંદડીને મારી નાખશે, રે હું તો 5 ના 5 જ ને. એનો બાપો હું જાણો, વાત તો કરવી કે નહીં કાંઈ. ત્યાં કે અરે તારા લગ્ન થાય કે 6 થઈ જાવ. તાર છોકરો કે મારા લગ્ન થાય થાટે બેન ના લગ્ન થઈ જાય ને, રે હું તો 5 ના 5 જ ને. તારો બાપો કે ભાઈ તારા લગ્ન થાય તારે ત્યાં દીકરો દીકરી જન્મ છે, પાછા 6 થાઉ. તો છોકરો કે મારે ત્યાં દીકરો દીકરી જન્મ છે, તા તો તમે નહીં ગુજરી ગયા હોય. એ કે તારે ટીવી જોવું ને ભાઈ, જોવો ને હવે કુટ લઈને બેઠો હતી. એને જ્યાં પૂગવું છે ને ત્યાં પૂગ છે, પણ આપણને મળ્યું છે એટલે કાક બાપુ એમ લખે હો. મોરબની તન ગાઢ કરે મન, મોરબની તન ગાઢ કરે. આવ્યો મોરબની તન ગાઢ કરે મન, મોરબની તન ગાઢ કરે, મોરબની તન ગાઢ કરે મન, મોરબની તન ગાઢ કરે, મોરબની તન ગાઢ કરે. મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. થોડાક પલેરજો, અટાણમાં ઊભા થઈ જાઉં તો એલો કહે કે આને પોહાતો નથી.
ગાદ કર ગાદ ધરા પર નયા સરુ ભર્યા સાંભરિયા મન સોય તણી રત સાંભરિયા મન સોય તણી રત સાંભરિયા મોર બલી ધન ગાટ કરે મન મોર બલી ધન ગાટ કરે મોર બલી ધન ગાટ કરે મન મોર બલી ધન ગાટ કરે મોર બલી ધન ગાટ કરે મારું મન મોર બલી ધન ગાટ કરે મન મોર બલી ધન ગાટ કરે મન તમે એક એવું કાર્ય છે અહીં થઈ રહ્યું છે ને એટલે ઇન્દ્ર રાજાને આનંદ આવ્યો છે ને એની અમી છાટણા કર્યા છે. રહેતો 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 આપણે આનંદ કરવાની વાત છે સાહેબ. જે આનંદમાં આખું જગત જે પ્રસંગ હોય ને એમાં ભળી જવાની વાત છે. આનંદ તમે તો જ લઈ શકો કે એમાં તમે સામેલ થઈ જાઓ. આ પ્રોગ્રામમાં તમે પ્રોગ્રામમાં જો આવ્યા હોય ને અમને સાંભળો ને માણસ બેઠો હોય અહીં પણ સાંભળતો હોય એવું લખી નથી દીધું. એમાં મોબાઈલ આવ્યા પછી તો ક્યાંય નો નથી રહ્યો. હા બહુ બેઠો અહીં હોય રખડતો ગમે ત્યાં હોય અને મનની એવડી ગતિ છે ને સાહેબ જ્યાં એક વખત ગયો હોય ને ત્યાં ઘડીએ ઘડીએ મન જાય ધજાને પૂછડી દેવું છે. પણ જો આવો પ્રસંગ હોય નિમિત્ત ભલે બે ત્રણ મિત્રો હોય પાચા ભાઈ હોય દિલીપભાઈ હોય પર્વતભાઈ એક્સ વાય ઝેડ પણ આપણે એમાં આનંદ આ વરસાદ વરસે હમણાં અમી છાટણા થયા આહાડ મહિનાની એલી મંડાણી સાહેબ અને મોરલા છે એ ટેહોક ટેહોક કરીને ગળાના ત્રણ ત્રણ કટકા કરીને ટેહુકવા માંડ્યા નાચવા માંડ્યા ઢેલું નાચે છે મોરલા નાચે છે. એમાં એક મોરલો રિહાણો અમુક હોય આવા મોરલા ટાણે રિહાય એવા એટલે બીજા સમજું મોરલા એને સમજાવે ભલા માણસ આ મોકાને હું કામ જવા દે તને ખબર છે આ પાછો વરસાદ વરહે આવશે એટલે કાગ બાપુ લખ્યો કે બે ઘડીક નાચી લેને રંગ મોરલા બે ઘડીક નાચી જરમરવાલ હે મેઘા ગુલાબી નહીં રે
ગમે ન તો હું તમારો ગુલામ બની જાઉં છું. એ થોડાક દી આવે એટલે વયા જાય વરસાદી જીવાત ની જેમ, આમાં તો પ્રાણ પડ્યો હું કામ. અમને વાલી સરકાર ની નોકરી રે, કે અમને રસિક રીતની વાત કહી, આજ અમે અચરજ દીઠા રૂપ થી ગુણ વાલા. આપણો પ્રદેશ છે ને ગુણ નો પૂજક છે. આપણે કેવત છે, કામા વાલા છે, નામા વાલા નથી. જો નામ વાલા હોત તો આપણે કચરો નુકરડો નાવા કોઈ નામ જ ન રાખત. એના કામ વાલા છે. રૂપ એ ક્યાં, ગણપતિ નું રૂપ તમે મૂર્તિ જોવો તો એમાં રૂપ કઈ નથી એટલું, છતાં ગણે ગમે છે. શું કામે, એ ગુણનો પતિ છે, એમાં એટલા ગુણ પડ્યા છે એટલે આપણને ગમે છે. એમ તમારામાં દાતારીનું તત્વ પડ્યું છે ને એટલે તમે ગમો છો.
ભક્તિ કરો છો ને એ તમને ખબર છે, અખિલ બ્રહ્માંડના માલિકને ખબર છે, સમાજને ખબર પડે, પણ વાર લાગે સાહેબ. આપણે મોબાઈલમાં સ્ટેટમેન્ટ મૂકીને બેસી જઈએ એવું નથી. અમે એવાય માણસો જોયા છે, એક બાજુ એવું લખ્યું હોય કે મારે મૌન વ્રત છે, મને કોઈ બોલાવતા નહીં, પાછો નીચે મોબાઈલ નંબર લખ્યા હોય. તો તો આ મોબાઈલ હું કેમ નંબર લખ્યો હોય? ફોટા પાડવા બહુ હેલા છે સાહેબ. આ ભક્તિ તમે જે કરો છો એ તમને ખબર છે, અખિલ બ્રહ્માંડના માલિકને ખબર છે. તમે અહીં આપો છો ને એ તો અમે સામે દેખીએ છીએ ને, એટલે તમારામાં દાતારીનું તત્વ પડ્યું છે, તમારામાં આ ગુણ છે, એટલે તમે અમને વાલા લાગો છો. અને એક વાત યાદ રાખજો, આ દુનિયામાં દાતારને કોઈ દી ઘટતું નથી, ભિખારીને કોઈ દી ભેરું નથી થતું. આ પૈસા આ જે ઉડાડે છે એ 5-10-15 જણા જો, એને પૂછજો 6 મહિને વરહે આવા પ્રસંગો આવે છે, તમારે કોઈ દી ઘટ આવી ન આવે સાહેબ. કારણ કે રૂપિયાને ઉડાડવા, રૂપિયાને વાપરવા, રૂપિયાને વેડફવા, રૂપિયાને વાવરવા, આ રૂપિયા છે ને એ તમારા ઉગવાના છે, ને ઉગે એને કોણ ફૂગે સાહેબ. બાકી બનાવટ અને બિયારણ એ આજની તો કાલે ઉગશે, ઉગશે ને ઉગશે. તમે બનાવટ કરશો ને તોય ઉગશે, બિયારણ વાવશો ને તોય ઉગશે. મને એક જાણો કે બિયારણ ઘણા નથી ઉગ્યા, મેં કીધું તો એ બિયારણ અરે કોકે બનાવટ કરી હોય એના ખાતામાં ઉગશે, કોઈ એવું દીધું હોય તો નહીં ઉગે. એ ઉગ્યા વગર ન રહીએ સાહેબ આ જગતના ચોકમાં, ને ઉગે એને કોણ પૂગે, એમ તમે આપો છો. એટલે હું ભગતરાજ વીરા ભગતને માં ખોડિયાને પ્રાર્થના કરું કે તમને દીધા જેવા રાખે, આવા અવસરો ને આવા પ્રસંગો હોય ને ત્યારે હળી મળી અને આનંદના ઉલ્લાસમાં સહભાગી બની અને મોજ લઈએ, ને એનાથી મોટી આ જગતમાં બીજી કાંઈ અસ્તિત્વની એક એવડી વ્યવસ્થા છે, એની કૃપા એનો વરસાદ વરસે.